19 डिसेम्बरे योजानारी ग्राम पंचायतनी चूंटणीने लईने दरेक गामोमां धमधमाट वधी गयो छे। तो वलसाड जिल्लामां कुल 24 ग्राम पंचायत समरस बनी छे, जेमां सौथी वधु समरस पंचायत कपराड़ा तालुकाना फाळे छे, जेमां દેક્ષિલ ગામ પંચાયતનો સમાવેશ થાય છે। 1500 મતદારોની વસ્તી ધરાવતું ગામ છેલ્લા 3 વર્ષથી સમરસ બનતું આવ્યું છે। આ વર્ષે પણ સરપંચ સામે કોઈ ઉમેદવારી ન નોંધાવતા સરપંચ બિનહરીફ બન્યા અને ગામ સમરસ બન્યું છે। વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તે ચૂંટણીનો જે સરપંચો છે તે સરપંચો મેદાનમાં ઉતરી ગયા હતા અને ત્યારબાદ પંચાયતોની અંદર 24 જેટલી જે ગામ છે તે સમરસ ગ્રામ જાહેર થઈ ગયા છે। સૌથી વધારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાની અંદર કપરાડા તાલુકો છે અને કપરાડા તાલુકાની અંદર 7 જેવા ગામ છે તે સમરસ થઈ ગયા છે અને એ 7 ગામમાંથી એમાંનું એક જે ગામ છે તે દીક્ષલ ગ્રામ પંચાયત। દીક્ષલ ગ્રામ પંચાયતના સાથે આજ મંતવ્ય જુદી ખાસ વાતચીતમાં આપણે એમને જાણવાનો પ્રયાસ કરશું કે વિકાસના કેટલા કાર્ય થયા છે અને વિકાસના કાર્યમાં હજી કેટલું આગળ ધપાવવાનું બાકી છે। હજી ખાસ કરીને દીક્ષલ ગ્રામ પંચાયત કેટલી વખત સમરસ બની છે અને વિકાસના કાર્ય કેટલા બાકી? ત્રીજી વખત ને હજુ શિક્ષણ, પાણી, રસ્તા એ હજુ બાકી છે, પણ એ બધું સમરસ કરીએ તો જ શક્ય થાય। ચૂંટણી લડીએ તો લડતા લડતામાં આપણા દિવસો પૂરા થઈ જાય ને વિકાસનું કામ એમ ને એમ પડી રહે, એના કારણે આપણે બધા હળી મળીને આ સમરસ કરીએ તો વિકાસના કામો જલ્દી ને જલ્દી પૂરા થાય ને લોકો, મારા ખેડૂતને પાણી મળે તો એ પગભર ઊભો થાય કે નાસિક કે વલસાડ જવું ના પડે। કેમ કે પાણી રહે તો જ ખેડૂત અહીંયા ખેતી ચોમાસાની કે ઉનાળાની ખેતી કરી શકે। તો એ કારણે અમારું ગામ સમરસ થાય, વધારેમાં વધારે વિકાસ અમારા ગામમાં થવો જોઈએ અને કરવાનો છે એટલે અમે સમરસ બનાવીએ। એ કારણથી બધો રસ્તા બી સારા થાય તો કદાચ બધા લોકો ખેતરે નીકળી જાય, કોઈ એકાદ બૈરી બીમારી રહે કે મહિનાવાળી રહે, ડિલિવરી થતી વખતે કદાચ એના ઘેરે સુધી રસ્તો નહીં હોય તો એ ભાઈ 108 પર તો ફોન કરી શકે પણ એનાથી ઉઠાય નહીં, કદાચ એના ઘેરે સુધી રસ્તો રહે તો એ 108 એના ઘેરે જાય, ઘેરથી એને ઉઠાવીને દવાખાને લઈ જાય। તો એવું કામ આપણે કરીએ તો આપણા ગામનું સમરસ એનું નામ કહેવાય કે એક એક કામ થાય તો આપણું ગામ સમરસ કહેવાય। તો ગામની અંદર વિકાસ હજી ઘણો બાકી છે અને વિકાસ આગળ ધપાવવા માટે સમસ્ત ગામ એક થઈ ગયું છે, સમસ્ત આદિવાસી ગામ છે, 100% આદિવાસી ગામ ધરાવતું ગામ છે। ગામની અંદર વસ્તી કેટલી અને સભ્યો કેટલા? ગામની અંદર 1500 ની વસ્તી છે અને 900 ની આજુબાજુ વોટિંગ છે અને 8 સભ્યો છે। ખાસ કરીને વિકાસના કેટલા કાર્યો બાકી અને હવે આગળના પછીનું કેવા પ્રકારનું કાર્ય રહેશે? વિકાસના કામમાં તો પાણી, લાઈટ તો છે, લાઈટ નું તો વાંધો નથી, પણ રસ્તા અને થોડું શિક્ષણની દ્રષ્ટિએ જોવા જાય તો થોડો અમારો એરિયો પસાત, એટલે આટલો બધો વિકાસ થયો નથી, એટલે એના માટે અમે પ્રાયોરિટી આપીએ છીએ। ગામમાં વિકાસ હજી બાકી છે અને પ્રાયોરિટી એટલે આપવામાં આવી છે સમરસ માટે કે હજી વિકાસનું કાર્ય આગળ થાય ત્યારે મહિલા જે છે તેમને કળશ જોડવામાં આવ્યો છે। બેન, ખાસ કરીને વિકાસ કેટલો બાકી અને આગળના કેવી રીતે આપના કાર્ય રહેશે? પાણી ને રસ્તા ને પછી શિક્ષણ એના પર વધારે ભાર હશે। તો 100% ગામની અંદર આદિવાસીની વસ્તી છે અને આ વસ્તીની અંદર પાણી, રસ્તા અને જે લાઈટ છે તેની જે સુવિધા છે એનાથી હજી થોડું ઘણું બાકી રહ્યું છે, વિકાસ કાર્ય બાકી રહ્યું જેના કારણે ગ્રામવાસીઓ સમરસ ગ્રામ બનાવ્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ।